સવારનો જો એક મોટો પ્રોબ્લેમ હોય તો બાળકોને નાસ્તામાં શું આપવું અથવા તો નાસ્તામાં કઈ વસ્તુ બનાવી દઈએ, તો એ માટે હેલ્ધી અને ઝડપથી બની જાય એવો નાસ્તો આપણે બનાવીશું. તો એ માટે અહીંયા મેં એક કપ ચણાનો લોટ લઈ લીધેલો છે. એમની અંદર આપણે હળદર, લાલ મરચું પાવડર, મરી પાવડર, મીઠું અને લીલું મરચું એડ કરી દઈશું. ત્યારબાદ મેં અડધો કપ દહીં લીધેલું છે. દહીંની અંદર આપણે લોટને બરાબર રીતે પહેલાં મિક્સ કરી લઈશું અને ત્યારબાદ જરૂર જણાય એ રીતે આપણે પાણી એડ કરતું જવાનું છે. તો જે અડધો કપ મેં દહીં લીધેલું હતું એ જ કપ આપણે અહીંયા પાણી લઈશું અને બરાબર રીતે લોટને મિક્સ કરી દેવાનો છે. તો આપણો ચણાના લોટનું બેટર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તો એમની અંદર આપણે હવે વેજીસ પણ એડ કરી દઈએ. તો એ માટે મેં અહીંયા એક ગાજર, એક કાંદો અને અડધું ટમેટું લીધેલું છે અને ધાણા, આ બધી જ વસ્તુને આપણે બરાબર રીતે મિક્સ કરી દેવાની છે. તો આપણો ચણાના લોટનું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે. તો એક પેનની અંદર આપણે થોડું તેલ આ રીતે લગાવી લેવાનું છે અને એમના ચીલા બનાવી લેવાના છે. તો આ રીતે એકદમ પતલું જ લેયર કરવાનું છે, એકદમ જાડા નથી બનાવવાના, જેનાથી ઝડપથી કૂક થઈ જાય. તો આ રીતે એકદમ ધીમા તાપ પર જ આપણે કૂક કરવાના છે. થોડા કૂક થઈ જાય એટલે એની કિનારી પર થોડું આ રીતે તેલ લગાવી દઈશું. આ ચીલાને બનતા લગભગ 5-10 જ મિનિટનો ટાઈમ લાગે છે. બાળકો માટે પણ ખૂબ જ હેલ્ધી છે. આની અંદર આપણે વેજીટેબલ પણ એડ કરીએ એટલા માટે. તો હવે એક સાઈડથી આપણે કૂક થઈ ગયું છે તો સાઈડ મેં ચેન્જ કરી લીધી છે. બીજી સાઈડ પણ આપણે બરાબર રીતે કૂક થઈ ગયું છે. હવે આ રીતે આપણે બાકીના ચીલા પણ બનાવી લઈશું. તો આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને આ રેસીપીને તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો અને સવારના નાસ્તામાં પણ તમે બનાવી શકો છો અને ખૂબ જ ઝડપથી બની જાય છે. તો હજુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક